Hello students, how are you? I am Gamit Pallavi, Sri Satya Sai Lakshmi Mohan Vidyalayma. Apnu hardik swagat karu chu. Standard 4, subject English. Vidyarthi mitro, apne unit 1 sikhi gaya barabar. Have apne sikhishu unit 2, things around us. Things atla vastu, around atla farte, us atla apna. આપણે આજુબાજુની વસ્તુઓ વિશે જોઈશું ઓકે આપણે આજુબાજુ જે વસ્તુઓ છે ફરતે જે વસ્તુઓ છે તેના વિશે આપણે જોઈશું તો એક્ટિવિટી 1 શિક્ષકની મદદથી નીચેની રહીમ ગાઓ હવે જો એટલે તમે ચિત્ર જોઈ શકો છો બરાબર સરસ મજાનું ચિત્ર છે છે ને ચિત્ર સરસ મજાનું એટલે ઓકે તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર છે જો આટલે રસ્તો આપવામાં આવ્યો છે રોડ છે હાઉસ છે હાઉસીસ છે મોર હાઉસ છે બરાબર જોઈ શકો છો ત્યાર પછી આટલે કાઈટ છે ઓકે પછી ગ્રીન ગ્રીન શું છે બધી વૃક્ષ આપવામાં આવ્યા છે પછી આટલે બલૂન છે તો બલૂન અને કાઈટની એક સરસ મજાની આટલે પોઈમ આપવામાં આવી છે કઈ પોઈમ આપવામાં આવી છે સરસ મજાની પોઈમ છે ઓકે તે આપણે જોઈશું અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ્ડ એટ ધ સ્કાઈટ એન્ડ સેઇડ ગુડ બાય ઓકે શું છે એક મોટો શું છે એટલે જોઈ શકો છો ફુગ્ગો શું છે બિગ રેડ બલૂન એટલે ફુગ્ગો એક બિગ મોટો ફુગ્ગો હતો તે શું કરે છે આકાશમાં ગયો બરાબર વેન્ટ અપ ઇન ધ આકાશ વેન્ટ ગોનું ભૂતકાળ વેન્ટ આ ભૂતકાળમાં છે એટલે કે ભૂતકાળનું છે બરાબર પાસ્ટમાં પાસ્ટની પોઈન્ટ છે એટલે ભૂતકાળમાં ગયો બરાબર એક મોટો આ છે બરાબર શું છે આ ફુગ્ગો છે એ આકાશમાં ગયો હી સ્માઇલ્ડ એટ ધ કાઈટ એણે કોને સ્માઇલ આપી હી સ્માઇલ્ડ હી એટલે કે ફુગ્ગાએ એટ ધ કાઈટ કોના બાજુ જોઈને પતંગ બાજુ કાઈટ પણ છે ને એટલે એટલે આ કાઈટ બાજુ જોઈને જો એ ક્યાં ગયો આકાશમાં પછી ત્યાં એને શું જોયું પતંગને જોઈ બરાબર પછી એણે પતંગને સ્માઇલ આપી ઓકે સ્માઇલ આપી હતી બરાબર એ સ્માઇલ આપી પછી એને સ્માઇલ એટ ધ એને એના બાજુ જોઈને એણે સ્માઇલ આપી એટ એન્ડ સેઇડ ગુડ બાય સેઇડ એટલે એને ગુડ બાય કહે છે કોને ગુડ બાય કહે છે ફુગ્ગાને ફુગ્ગો કોને કહે છે કોને કહે છે પતંગને કહે છે જો હી સ્માઇલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેઇડ ગુડ બાય અને એણે ગુડ બાય કહીને એને સ્માઇલ આપી કે એને ગુડ બાય કહે છે એટલે પતંગથી ઉપર ઉડી જાય છે એટલે એને ગુડ બાય કહે છે તમે ચિત્રમાં જોઈ શકો છો આ ફુગ્ગો એને સ્માઇલ આપે છે બરાબર એવી એક સરસ મજાની આપણે પોઈમ જોઈ હવે જો એટલે પિંક બ્લુ યલો અને ગ્રીન ઓરેન્જ હવે તમારા અલગ અલગ કલરના ફુગ્ગા છે પિંક કલરનો ફુગ્ગો છે બ્લુ કલરનો ફુગ્ગો છે યલો કલરનો છે ગ્રીન અને ઓરેન્જ હવે તમારે જો અહીં રેડને બદલે અન્ય રંગ પિંક બ્લુ ગ્રીન ઓરેન્જ રેઇન બનાવો અને ગાઓ શું કરવાનું છે તમારે જો એટલે રેડ આપવામાં આવે છે આ રેડ શબ્દ તમારે કાઢી નાખવાનો છે પછી તમે કોઈપણ શબ્દ કોઈપણ કલર લગાવી શકો જેમ કે પિંક યલો ગ્રીન ઓરેન્જ આટલે મૂકી શકો ધારો કે અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ્ડ એટ ધ કાઈટ એન્ડ સેડ ગુડ બાય એ રીતે તમે પોઈમ બનાવી શકો કે તમારે બનાવવાની છે આ જાતે પોઈમ બનાવવાની રહેશે ખાલી આ શબ્દ તમારે કાઢવાના છે ઓકે અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ ઓકે તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે પોઈમ લખવાની છે ત્યાર પછી એક્ટિવિટી 2 જોઈએ એક્ટિવિટી 2માં શું આપવામાં આવ્યું છે કે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો હવે મૂળાક્ષર આપણે ઓળખવાનું ત્યારે કે બી છે આ મૂળાક્ષર આપણે ઓળખવાનો છે આ બનાના તો બનાનામાં કયો આ બી અક્ષર ક્યાં છે તો આ છે પહેલો જ શું છે બી છે અ બનાના બનાના એટલે કે કેળું
અબોય તામાં બી ક્યાં છે? બી એટલે બોય એટલે અબોય એટલે એક છોકરો. અ બેગ, બેગ એટલે બેગ, દફતર. આમાં બી એટલે પહેલાં જ છે. અ બલૂન, બલૂન એટલે, બલૂન એટલે ફુગ્ગો, તો બી એટલે છે. અ રેબિટ, રેબિટ એટલે સસલું, તો બી ક્યાં છે? તો એટલે બી આપવામાં આવ્યા છે. તો આપણે મૂળાક્ષરો શોધી કાઢ્યા, ક્યાં છે મૂળાક્ષરો આપણને મળી ગયા, બરાબર. બધા અક્ષર જેટલા પણ, બનાના, બોય, અ બેગ, અ બલૂન, અ રેબિટ. હવે રેબિટ એટલે સસલું, બલૂન એટલે ફુગ્ગો, બેગ એટલે બેગ, બનાના એટલે કેળું, અને બોય એટલે છોકરો. હવે આટલે આપણે મૂળાક્ષરો બી શોધી કાઢ્યો, ક્યાં છે એટલે છે, બરાબર. તો આપણે બી કેટલા છે? 1, 2, 3, 4, 5 and 6. તો આટલે શું આપવાનું છો કે આ પાના ઉપર આપેલા બી ગણો. હવે બી ગણવાના છે, ના ખાલી જગ્યા છે, એમાં લખવાનું છે. તો હવે કેટલા છે? 6 છે. તો આટલે મેં તમને 6 લખ્યા, તમારે જાતે કરવાનું છે, બરાબર. ત્યાર પછી બીજો છે આઈ. અબલ એલ છે, બરાબર. અબલ્બ ક્યાં છે? બી એલ, બલ્બ એટલે કે જે બલ્બ આવે છે એ. અ બેલ્ટ એટલે પટ્ટો, તો એલ ક્યાં છે? હા, બેલ્ટ. અ લેમન, લેમનમાં એલ ક્યાં છે? હા, લેમન એટલે કે લીંબુ. અ બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ, તો એલ ક્યાં છે? હા, પેન્સિલ, તો એલ લાસ્ટમાં છે. જો આપણે આ એલ મૂળાક્ષર આપણે આ શબ્દમાંથી શોધવાના છે. તો આપણને મળી ગયો એલ, પહેલાં ક્યાં છે? બલ્બમાં, આ બીજા છેલ્લેથી બીજા નંબર પર. ફેલ્ટ, પછી આટલે મેં લીટી દોરી છે, બરાબર, આ એલ છે. પછી લેમન, પહેલાં છે લેમન. પછી બાઇસિકલ, એલ છે. પેન્સિલ, અહીંયા એલ છે, બરાબર. એટલે આપણે મૂળાક્ષર એલ શોધવાનું હતું, એ આપણને મળી ગયા. હવે આપણે કાઉન્ટ કરવાના છે કે કેટલા છે. તમારે કાઉન્ટ કરીને ત્યાર પછી આમાં લખવાના રહેશે, ઓકે. કાઉન્ટ કરો, ત્યાર પછી તમે આમાં લખો કે કેટલા બલ્બ છે, ઓકે, અન્ડરસ્ટેન્ડ. તો એ રીતે તમારે લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 3માં શું કહેવામાં આવ્યું છે કે તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ એન્ડ એડ ઓન ગેમ રમો. તો આપણે શું કરવા, એક્ટિવિટી 3 આપણે જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે આપણે આ રમત રમીશું. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. આપણે એક્ટિવિટી 2માં કેવી રીતે જોઈ ગયા, એ જ રીતે આમાં પણ આપણે મૂળાક્ષરો શોધીને લખવાના છે. તો મેંગો, મેંગો એટલે કેરી. અમે, હવે મેંગોમાં એમ ક્યાં છે? તો આ. અમેન, મેન એટલે માણસ, તો મેનમાં એમ પહેલાં છે. અ ફાર્મર, તો ફાર્મર એટલે ખેડૂત, તો એમ એટલે છે. કોમ્બ, અ કોમ્બ એટલે કે કાસ્કી, તો આ એમ છે. તો આપણે મૂળાક્ષર એમ શોધી કાઢ્યો, ઓકે. મૂળાક્ષર કયું શોધ્યો? એમ, એટલે એમ છે, બરાબર. એટલે મૂળાક્ષર એમ આપણે શોધી કાઢ્યો, ઓકે. મૂળાક્ષર એમ આપણે શોધ્યો. એટલે આપણે કાઉન્ટ કરવાના છે કે 1, 2, 3 અને 4. એટલે તમે 4 લખી દો કે 4 એમ છે, ઓકે. ત્યાર પછી વિન્ડો. હવે ડબલ્યુ આ કેટલા છે, આમાં ડબલ્યુ મૂળાક્ષર આપણે શોધવાનું છે. તો અ વિન્ડો એટલે કે બારી. હવે આ મૂળાક્ષર એ ડબલ્યુ છે. પછી અ વુમન, વુમન એટલે કે સ્ત્રી, તો ડબલ્યુ એટલે છે. અ ક્રો એટલે કાગડો. અ જો, જાઓ એટલે કે બલની, બલની એટલે આ, બરાબર. હવે તમારે કાઉન્ટ કરીને આટલે લખવાના છે, ઓકે. ખબર પડી કે આટલે તમારે શું કરવાનું છે, કાઉન્ટ કરીને ત્યાર પછી અહીં લખવાના છે. હવે ડબલ્યુ મૂળાક્ષર આપણે શોધવાનું છે કે ડબલ્યુ કેટલા છે, ક્યાં છે, કઈ જગ્યા પર છે, તમારે જાતે શોધવાના. ત્યાર પછી જે. અજાર, જાર એટલે બલની. જે. જોકર, જંગલ, જગ અને જજ. જોકર એટલે જોકર છે, બરાબર. જંગલ, જંગલ, બરાબર. જગ, જજ, જજ કરે છે એ.
તમારે જે શોધવાનું છે, તમારે જાતે આ કરવાનું છે, બરાબર. આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. અવાન, ફ્લાવર વેસ એટલે કે ફૂલદાની, અ કેવ, અ ડ્રાઈવર. ઓકે, હવે આ તમારે આ શબ્દ જાતે કરવાના છે, બરાબર. આ એક્ટિવિટી તમારે જાતે જ કરવાની છે, અને જે પણ મૂળાક્ષર વચ્ચે ગોળમાં આપવામાં આવે છે, તમારે આમાંથી શબ્દમાંથી શોધવાના છે અને કેટલા છે તે કાઉન્ટ કરીને આટલે લખવાના રહેશે. ઓકે, આ તમારું હોમવર્ક છે. થેન્ક યુ.